गुड मॉर्निंग, चलो आज अपने जोवाना छे मीनिंग ऑफ कंसेप्ट ऑफ परसेप्शन। एज डिस्कस इन प्रीवियस सेक्शन दैट परसेप्शन इज द प्रोसेस बाय विच इंडिविजुअल सिलेक्ट ऑर्गेनाइज एंड इंटरप्रेट इन द इनपुट डेटा एंड हैंस बेस्ड ऑन दैट रिएक्ट अकॉर्डिंगली टू गिव मीनिंग टू द वर्ल्ड अराउंड देम। देयर आर थ्री कंपोनेंट्स दैट इफेक्ट द परसेप्शन। ओके, तो ए छे परसीवर, टार्गेट एंड सीच्युएशन। तो आप आगना सेक्शन में जी गया के जो परसेप्शन है बराबर है यनी अंदर केव के एक इंडिविजुअल है, एक इंडिविजुअल पर्सन है बराबर, एना आजूबाजू एन्वायरमेंट में एने एना लाइक्स प्रमाण वस्तु जी है कि स्टिम्युली सिलेक्ट करे, ऑर्गेनाइज करे, इंटरप्रेट करे, एक सीस्टम में गोठवे, एक पैटर्न अंदर एने गोठवे बराबर, अने एक इनपुट डेटा जे छे बराबर एना माइंड में बेसे छे, अने ए प्रमाणे अहींया केवुं छे कि एनुं वर्ल्ड ए जोई छे अकॉर्डिंग टू धीट डेटाबेज बराबर, ए रिएक्शन आपे छे अने एना आजूबाजूना वर्ल्ड ने पण ए रीते जोई छे बराबर, अने आजूबाजूना वर्ल्ड में जे चालतुं होय ए प्रमाणे जे अहींया शुं करे छे बिहेवियर करे छे बराबर। तो परसेप्शनना अहींया त्रण कम्पोनेंट्स छे, परसीवर, टार्गेट अने सीच्युएशन बराबर। तो परसीवर एटले शू, आपणे पोते जे व्यक्ति समझे छे, एटले परसीव करवू एटले समझवू बराबर, ने परसीवर एटले जे पर्सन अहींया इंटरप्रेट करवानी ट्राय करे छे, ए समझवानी ट्राय करे छे ए। द परसीवर इज द पर्सन ट्राइंग टू इंटरप्रेट सम ऑब्जर्वेशन ही ओर सी हेज जस्ट मेड ओर द इनपुट फ्रॉम हीज ओर हर सेंस बराबर। तो परसीवर एटले शू के एक एवो पर्सन के जे जे वस्तु छे, सीच्युएशन छे, पर्सन छे बराबर, एनी आजूबाजूना एन्वायरमेंट माथी ए जे वस्तु ऑब्जर्व करे छे बराबर छे, एनी अंदर थी इंटरप्रेट करवानी ट्राय करे छे बराबर छे। तो ए केवुं छे के ए जे वस्तु ऑब्जर्व करे छे ने ए प्रमाणे एना माइंडमां उतरे छे, ए प्रमाणे शीखे छे बराबर छे, ने ए प्रमाणे ए बिहेवियर करता शीखशे। ओके, ए प्रमाणे एना सेंसमांथी, एना फीलिंग्समांथी, इमोशन्समांथी, एना थॉट्समांथी ए प्रमाणેનું જ બિહેવિયર બહાર આવશે। ઓકે, તો અહીંયા પરસીવર પછી છે ટાર્ગેટ ઓફ પરસેપ્શન, ઇટ ઇઝ ધ ઓબ્જેક્ટ ફોર વિચ ધ પરસીવર ઇઝ ટ્રાઇંગ ટુ મેક સેન્સ ઓફ ઇટ, ધ ટાર્ગેટ કેન બી અનધર પર્સન, અ ગ્રુપ ઓફ પીપલ, an event, a situation, an idea, a noise or anything else the perceiver focuses on બરાબર। તો હવે અહીંયા કેવું છે કે એક ઓબ્જેક્ટ છે બરાબર છે, એ ઓબ્જેક્ટ થ્રુ અહીંયા મતલબ સિચ્યુએશન, ઓબ્જેક્ટ એટલે અહીંયા સિચ્યુએશન, કોઈ બી કન્ડિશન બરાબર છે, એના થ્રુ જે પણ પરસીવર છે બરાબર છે, એ પરસીવર ત્યાંથી જે પણ ગ્રહણ કરે છે, જે પણ ગ્રેપ કરે છે બરાબર, જે પણ એ સમજે છે એના દ્વારા એ પોતાના સેન્સ પ્રમાણે એ સમજે છે બરાબર, એ પ્રમાણે એને સમજણ આવે છે બરાબર। કોઈ બહુ નેગેટિવ હોય તો એ પ્રમાણે એને નેગેટિવ લેતા હોય, કોઈને નહીં ગમતું હોય તો એ પ્રમાણે લેતા હોય, કોઈને ગમતું હોય તો એ લોકો એ પ્રમાણે લેતા હોય। ધ ટાર્ગેટ કેન બી અનધર પર્સન, અ ગ્રુપ ઓફ પીપલ, એન ઇવેન્ટ, અ સિચ્યુએશન, એન આઈડિયા, અ નોઇઝ ઓર એનીથિંગ એલ્સ પર્સીવર ફોકસીસ ઓન બરાબર। તો અહીંયા કેવું છે કે અહીંયા ટાર્ગેટ કોણ છે, કોઈ બી પર્સન હોઈ શકે, ગ્રુપ ઓફ પીપલ હોઈ શકે, એની સાથે કામ કરતા જે કલીગ હોય, સાથે સ્ટડી કરતા એ લોકોના ફ્રેન્ડ્સ હોય બરાબર, કોઈ ઇવેન્ટ બી હોઈ શકે, કોઈ સિચ્યુએશન હોઈ શકે, કોઈ સર્કમટન્સીસ હોઈ શકે, કોઈ આઈડિયા હોઈ શકે બરાબર, કોઈ નોઈઝ હોઈ શકે, વોઇસ હોઈ શકે બરાબર છે, કોઈ બી એવી વસ્તુ કે જેના પર પરસીવર ફોકસ કરે છે બરાબર છે, એને એ ટાર્ગેટ કરે છે। ઓકે, એના પછી છે સિચ્યુએશન, તો સિચ્યુએશન ઇટ ઇઝ ધ કન્ટેક્સ્ટ ઇન વિચ ધ પ્રોસેસ ઓફ પરસેપ્શન ઇઝ ટેકિંગ પ્લેસ બરાબર। તો ઇટ ઇઝ અ કન્ટેક્સ્ટ ઇન વિચ ધ પ્રોસેસ ઓફ પરસેપ્શન ઇઝ ટેકિંગ પ્લેસ। હવે આ સિચ્યુએશન એટલે શું કે આપણું જે પરસેપ્શન છે બરાબર, આપણા જે થોટ્સ બંધાય છે, ધારણા બંધાય છે બરાબર, એ કોઈ સિચ્યુએશનમાં જ બંધાય છે, એની અંદર જે કન્ટેક્સ હોય ને એ પ્રમાણે જ બંધાય છે। તો સચ એઝ મીટિંગ વિથ અ પર્સન મે ડેવલપ ડિફરન્ટ પરસેપ્શન બેઝડ ઓન સિચ્યુએશન, લાઇક મીટિંગ ઇન ફોર્મલ વે ઓર ઇનફોર્મલ વે, ધ પ્લેસ ઓફ મીટિંગ, એક્સટર્નલ એન્વાયરમેન્ટ એન્ડ ટાઈમ। તો
અહીંયા કેવું છે, મીટિંગ વિથ અ પર્સન મે ડેવલપ ડિફરન્ટ પરસેપ્શન બેઝડ ઓન સિચ્યુએશન. બરાબર, આપણે કોઈ વ્યક્તિને મળીએ છીએ તો ડિફરન્ટ સિચ્યુએશન પ્રમાણે આપણે અહીંયા કેવું છે કે ડિફરન્ટલી બિહેવ કરીએ છીએ, આપણા પરસેપ્શન પણ ડિફરન્ટ રીતે અહીંયા રિએક્ટ કરે છે. તો લાઈક મીટિંગ ઇન ફોર્મલ વે ઓર ઇનફોર્મલ વે, બરાબર છે. તો ફોર્મલ વેની અંદર મીટિંગ હોય તો આપણે કેવું છે કે અહીંયા ફોર્મલ બિહેવિયર કરીએ છીએ, જ્યારે ઇનફોર્મલ વેમાં આપણે એ વ્યક્તિને મળતા હોઈએ, બરાબર, તો બહુ ઇનફોર્મલ વેમાં આપણે બિહેવિયર કરતા હોઈએ છીએ. ધ પ્લેસ ઓફ મીટિંગ, મીટિંગનું પ્લેસ, એક્સટર્નલ એન્વાયરમેન્ટ, ટાઈમ, બરાબર, એ બધી વસ્તુ બી આપણા પરસેપ્શન પર ઇફેક્ટ કરતી હોય છે. ઓકે, ચાલો, તો આ છે પરસેપ્શન, બરાબર, આ પરસેપ્શનથી. ઓકે, પરસેપ્શન, એના પછી આ છે ટાર્ગેટ, બરાબર. ટાર્ગેટ એટલે અહીંયા ફિઝિકલ અપિયરન્સ, કમ્યુનિકેશન, ઇવેન્ટ અને કન્ટેક્સ્ટ, બરાબર. અને એના પછી સિચ્યુએશન, તો સિચ્યુએશન, સરાઉન્ડિંગ, એન્વાયરમેન્ટ, ટાઈમિંગ એન્ડ ફ્રિકવન્સી, લોકેશન, બરાબર. એના પછી છે આ પર્સીવર, પર્સીવરમાં અહીંયા આવશે એટીટ્યુડ, મૂડ, વેલ્યુઝ, મોટિવ્સ, ઇન્ટરેસ્ટ એન્ડ એક્સપિરિયન્સ. ઓકે, તો જે પરસેપ્શનના આ જે ત્રણ ભાગ છે, બરાબર, પર્સીવર, ટાર્ગેટ અને સિચ્યુએશન, તો આ ત્રણ ભાગની અંદર આટલા પોઈન્ટ જે છે એ મેઇન છે, બરાબર. ટાર્ગેટની અંદર છે ને જે ફિઝિકલ અપિયરન્સ છે એ આવશે, બરાબર. કમ્યુનિકેશન કયા વેમાં થાય છે એ આવશે, જે ઇવેન્ટ સિચ્યુએશન હશે એ, અને એ સિચ્યુએશનનો કન્ટેક્સ્ટ શું હશે એ, ફોર્મલ, ઇન્ફોર્મલ, બરાબર છે. એ પછી સિચ્યુએશન, તો સરાઉન્ડિંગ, એન્વાયરમેન્ટ કેવું છે, ટાઈમ અને ફ્રિકવન્સી કેવું છે, લોકેશન કેવું છે. ઓકે, એ આવશે પર્સીવર. તો પર્સીવરનું એટીટ્યુડ્સ, મૂડ, વેલ્યુ, મોટિવેશન, મોટિવ્સ એન્ડ ઇન્ટરેસ્ટ અને એક્સપિરિયન્સ, બરાબર. આટલી વસ્તુ જે છે એ ઇફેક્ટ કરશે. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ એની અંદર પર્સીવર, બરાબર. પર્સીવર એટલે વેન એન ઇન્ડિવિજ્યુઅલ લુક એટ ઓબ્જેક્ટ સ્ટિમ્યુલી ફ્રોમ ધ એન્વાયરમેન્ટ ઇઝ સિલેક્ટેડ એન્ડ ધ સિલેક્ટેડ સ્ટિમ્યુલસ ઇઝ ઇન્ટરપ્રિટેડ. ધ સિલેક્શન ઓફ ધ સ્ટિમ્યુલસ લાર્જલી ડિપેન્ડ્સ ઓન ધ પર્સનલ કેરેક્ટરિસ્ટિક્સ સચ એઝ એટીટ્યુડ્સ, મૂડ, વેલ્યુઝ, મોટિવ્સ, ઇન્ટરેસ્ટ એન્ડ એક્સપિરિયન્સીસ, બરાબર છે. તો અહીંયા આ જે બધી વસ્તુ છે ને એ આપણે ડિટેલમાં જોવાનું છે. તો જ્યારે એક ઇન્ડિવિજ્યુઅલ કોઈ સિચ્યુએશન છે, કોઈ સ્ટિમ્યુલી છે, કોઈ પણ ઓબ્જેક્ટ છે, બરાબર, એની આજુબાજુના એન્વાયરમેન્ટમાંથી જે સિલેક્ટ કરે છે, બરાબર, તો એ સિલેક્ટેડ સ્ટિમ્યુલસની અંદર એ જે ઇન્ટરપ્રિટ કરે છે, બરાબર, એની અંદર કેવું છે કે એ જે સ્ટિમ્યુલસની અંદર એ રિએક્શન કરે છે એ કોના પર ડિપેન્ડ કરે છે કે જે પર્સન હોય ને એના પર્સનલ કેરેક્ટરિસ્ટિક્સ પર, બરાબર. એનું એટીટ્યુડ હોય, એનું જે મૂડ, એની જે પર્સનલ વેલ્યુ જે છે એ, એના જે મોટિવ્સ છે એ, એનું જે ઇન્ટરેસ્ટ અને એક્સપિરિયન્સ છે એ. ચાલો, તો આ બધી વસ્તુ છે ને આપણે એક પછી એક જોતા જઈએ. તો જો પર્સનલ કેરેક્ટરિસ્ટિક્સ લાઈક એટીટ્યુડ, મૂડ અને વેલ્યુ, તો એમાં એના ઇન્ટરપ્રિટેશન અને એની ઇમ્પેક્ટ જે છે પરસેપ્શન પર એ આપણે જોવાનું છે, બરાબર. તો એટીટ્યુડ, ધ એટીટ્યુડ ઓફ પર્સન પ્લેઝ અ મેજર રોલ ઇન ધ પ્રોસેસ ઓફ પરસેપ્શન, બરાબર. વ્યક્તિનું જે એટીટ્યુડ છે એ, તો એટીટ્યુડ તમને બધાને ખબર જ છે કે એટીટ્યુડ એક્ઝેક્ટલી કોને કહેવાય, બરાબર છે. હજુ પણ કહું છું, એટીટ્યુડ ઇઝ નોટ અ નેગેટિવ થિંગ, ઇટ ઇઝ નોટ અ ઈગો, બરાબર. એટીટ્યુડ એટલે કોઈ બી સિચ્યુએશન, પર્સન પ્રત્યે આપણા જે વિચારધારા છે એને આપણે કહીશું એટીટ્યુડ, બરાબર. તો જ્યારે બી પરસેપ્શનની પ્રોસેસ થાય છે તો આ જે એટીટ્યુડ છે એ બહુ જ મેજર રોલ અહીંયા પ્લે કરે છે. ઓકે, તો એટીટ્યુડ ઇઝ ડિફાઇન્ડ એઝ પ્રીડિસ્પોઝિશન ટુ એક્ટ ધેટ ઇઝ એક્સપ્રેસ્ડ બાય ઇવેલ્યુએટિંગ અ પર્ટિક્યુલર એન્ટિટી વિથ સમ ડિગ્રી ઓફ ફેવર ઓર ડિસફેવર. તો અહીંયા એટીટ્યુડ જે છે, બરાબર છે, એ અહીંયા કેવું છે કે કોઈ બી સિચ્યુએશન છે, કોઈ બી એક ઇવેન્ટ થાય છે, બરાબર છે, એની અંદર આપણને આપણા ડિસલાઇક, લાઇક, ફેવર ઓર ડિસફેવર, બરાબર છે, એ પ્રમાણે એક પર્ટિક્યુલર એન્ટિટી છે, બરાબર. કોઈ બી વ્યક્તિ હોઈ શકે, સિચ્યુએશન હોઈ શકે, સર્કમટન્સીસ હોઈ શકે, એની અંદર આપણે અલગ અલગ પ્રકારના અહીંયા એક્સપ્રેશન આપીએ છીએ, બરાબર, રિએક્શન આપીએ છીએ.
તો એટલા માટે એને અહીંયા ફ્રી ડિસ્પોઝિશન કહેવામાં આવે છે. ઓકે, અ પર્સન હેવિંગ પોઝિટિવ એટીટ્યુડ હેઝ નેચર ઓફ એડેપ્ટેબિલિટી, વેર એઝ અ પર્સન હેવિંગ નેગેટિવ એટીટ્યુડ હેઝ મેજર ટેન્ડન્સી ઓફ અપોઝિંગ ધ સિચ્યુએશન. તો જે લોકો પોઝિટિવ એટીટ્યુડ ધરાવે છે, બરાબર, તો એ લોકોના નેચરમાં કેવું હોય, એ લોકો બધી વસ્તુ છે ને ઇઝીલી અડોપ્ટ કરી લેતા હોય, બરાબર. તો અડેપ્ટેબિલિટી એ લોકોમાં વધારે જોવા મળે છે. જ્યારે જે લોકોમાં નેગેટિવ એટીટ્યુડ હોય ને, બરાબર છે, તો એ લોકોની અંદર એવી ટેન્ડન્સીસ જોવા મળે છે કે કોઈ બી સિચ્યુએશન હોય ને એની અંદર એ લોકો એડજસ્ટ નહીં થઈ શકે એટલે એનો અપોઝિશન કરે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ, ધ મેનેજર હેવિંગ પોઝિટિવ એટીટ્યુડ ટેક્સ ધ એક્સ્ટ્રા રિસ્પોન્સિબિલિટી એઝ રિવાર્ડેડ બાય ધ ટોપ મેનેજમેન્ટ એન્ડ ચીયરફુલી એક્સેપ્ટ ઇટ, વેર એઝ મેનેજર હેવિંગ નેગેટિવ એટીટ્યુડ કન્સિડર ધ એક્સ્ટ્રા રિસ્પોન્સિબિલિટી એઝ બર્ડનસમ. તો અહીંયા પોઝિટિવ એટીટ્યુડવાળા જે મેનેજર છે, બરાબર, એ લોકો પોતાનું મતલબ એક્સ્ટ્રા રિસ્પોન્સિબિલિટી અહીંયા આપવામાં આવે, બરાબર, તો એને શું સમજે છે, રિવાર્ડ સમજે છે, બરાબર, કે ચાલો મારા પર વિશ્વાસ છે એટલા માટે જ મને કામ સોંપ્યું હશે ને. જ્યારે એવા મેનેજર કે જે નેગેટિવ એટીટ્યુડ ધરાવતા હોય, બરાબર છે, એ એક્સ્ટ્રા રિસ્પોન્સિબિલિટીને કેવી રીતે સમજશે કે ભાઈ બર્ડન છે એ લોકો પર. એના પછી છે મૂડ. તો મૂડ ઇઝ ઇમોશનલ સ્ટેટ ઓફ માઇન્ડ, બરાબર. તો મૂડમાં કેવું હોય કે જ્યારે આપણી સાથે કંઈ સારા સમાચાર આપણને મળે તો આપણે બહુ ખુશમાં હોઈએ, બરાબર. તો ખુશમાં ને ખુશમાં કોઈ આપણી પાસે કંઈ પરમિશન માંગે તો આપણે હા બી પાડીએ, ઓકે. ને પછી માની લો કે તમે કંઈક તમને દુઃખ થઈ ગયું, બરાબર, તમારા માઇન્ડમાં સેડનેસ ચાલે છે, ઓકે. તો એ દુઃખના લીધે કોઈ તમને એમ કહે ને કે ચાલ આપણે બહાર જઈએ, તો ના જે મારું મૂડ નથી, મને બહુ ખરાબ ફીલ થાય છે, મારું સૂઈ જવું છે, બરાબર, તો આપણે એવું રિએક્શન કરીએ છીએ, ઓકે. એટલે મૂડ જે છે ને એ ટોટલી આપણા કેવું છે કે સાયકોલોજી પર બેઝડ કરે છે, આપણા માઇન્ડ પર બેઝ કરે છે કે એ કેવું ફીલ કરે છે, બરાબર, સારું ખરાબ. તો જનરલી ધ મૂડ ઇઝ આઉટકમ ઓફ સર્ટિન ઇવેન્ટ્સ ધેટ આર ફેવરેબલ ઓર અનફેવરેબલ. તો મૂડ છે ને આપણી આજુબાજુમાં જે પણ સર્કમટન્સીસ છે, બરાબર, આપણે જે પણ રોજે રોજના એક્સપિરિયન્સ થાય છે એ પ્રમાણે અહીંયા ચેન્જ થયા કરે છે, બરાબર. એ ક્યારેક ફેવરેબલ બી હોય છે, ક્યારેક અનફેવરેબલ બી હોય છે. તો બોથ ટાઈપ્સ ઓફ મૂડ્સ હેવ સિગ્નિફિકન્ટ ઇમ્પેક્ટ ઓન ધ પરસેપ્શન ઓફ ધ પર્સીવર, બરાબર. તો જે ફેવરેબલ અને અનફેવરેબલ એ બંને ટાઈપ્સના જે મૂડ્સ છે, બરાબર, એની અલગ અલગ ઇમ્પેક્ટ હોય છે આપણા પરસેપ્શન પર અને પર્સીવર પર, બરાબર. હવે કેવું હોય કે એક જ સિચ્યુએશનની અંદર આપણે ખુશ હોઈએ ને તો કંઈ અલગ રિએક્ટ કરીશું, અને દુઃખી હશું ને તો આપણે કંઈ અલગ રિએક્ટ કરીશું, ઓકે. તો આ ટાઈપની મૂડની વસ્તુ છે. એના પછી છે વેલ્યુ. તો વેલ્યુ રિપ્રેઝેન્ટ ધ બેઝિક કન્વિક્શન ધેટ એ સ્પેસિફિક મોડ ઓફ કન્ડક્ટ ઇઝ સ્પેશિયલ ઇઝ સોશિયલી ઓર પર્સનલી પ્રિફરેબલ. અ સ્પેસિફિક મોડ ઓફ કન્ડક્ટ ઇઝ સોશિયલી ઓર પર્સનલી પ્રિફરેબલ, બરાબર. તો વેલ્યુ છે ને એ આપણે નાનપણથી જે વસ્તુ શીખેલા છે, બરાબર. તો સવારે વહેલા તો ઉઠી જ જવાનું, બરાબર, આટલા વાગે સ્કૂલે પહોંચવાનું, એટલે સ્કૂલે પહોંચીને પ્રાર્થનાનો ટાઈમ હોય, બરાબર, તો શાંતિથી ભગવાનની પ્રાર્થના કરવાની, બરાબર. ભગવાનની પ્રાર્થના કરવાથી કેવું છે કે મન પ્રસન્ન રહે, બરાબર. એ બધી વસ્તુ આપણને ટ્રેડિશનલી આપણને બધી વેલ્યુ શીખવાડવામાં આવેલી છે, બરાબર. ખોટું તો નહીં બોલવું, વડીલોનું માન સન્માન કરવું, બરાબર, એ લોકોને માનથી બોલાવવું, તૂતાથી બોલાવવું નહીં, તમે કહીને બોલાવવું, બરાબર છે. પછી વડીલોને પગે લાગવું, બરાબર. તો આ બધી છે ને આપણી મતલબ કલ્ચરલ વેલ્યુ છે, પણ આપણને નાનપણથી શીખવવામાં આવેલી છે. તો એવી રીતે આપણી બી કેટલીક વેલ્યુઝ હોય, બરાબર છે, કે એ વ્યક્તિ એકવાર કીધું તો એ નથી માનતી, તો હવે બીજી વાર હું એને નહીં સમજાવું, બરાબર, મેં તો એના સારા માટે જ કીધેલું હતું. તો ધીસ ઇઝ કાઇન્ડ ઓફ વેલ્યુઝ, બરાબર છે. તો વેલ્યુ રિપ્રેઝેન્ટ અ જજમેન્ટલ એલિમેન્ટ ઓફ વોટ ઇઝ રાઇટ, ગુડ ઓર ડિઝાયરેબલ, બરાબર છે. વોટ ઇઝ રાઇટ, વોટ ઇઝ રોંગ, એ વસ્તુ આપણને ખબર પડે ને, બરાબર છે. તો એમાંથી જે રાઇટ વસ્તુ આપણે ચૂઝ કરીએ છીએ, બરાબર, જે સારી વસ્તુ આપણે ચૂઝ કરીએ છીએ, ઓકે,
જે આપણે લાઈફને વેલ્યુએબલ બનાવે છે એને આપણે કહીશું વેલ્યુઝ. વેલ્યુઝ મે બી ટર્મિનલ ઓર ઇન્સ્ટ્રુમેન્ટલ. ફ્રીડમ સોશિયલ રેકગ્નાઇઝેશન. વેલ્યુઝ મે બી ટર્મિનલ ઓર ઇન્સ્ટ્રુમેન્ટલ. ફ્રીડમ સોશિયલ રેકગ્નાઇઝેશન કમ્ફર્ટેબલ લાઈફ એક્સેટ્રા આર ટર્મિનલ વેલ્યુઝ. બરાબર, મને તો છૂટી કામ કરવાનું જોઈએ, બરાબર, છૂટછાટ જોઈએ, સોશિયલ રેકગ્નાઇઝેશન મને બધા વ્યક્તિ ઓળખે, બરાબર છે, કમ્ફર્ટેબલ લાઈફ હોય, તો એ બધી ટર્મિનલ વેલ્યુઝ છે. જ્યારે હાર્ડવર્કિંગ, એમ્બિશિયસ હોવું, બ્રોડ માઇન્ડેડ હોવું, ચીયરફુલ હોવું, બરાબર, એ ઇન્સ્ટ્રુમેન્ટલ વેલ્યુઝ છે. તો ટર્મિનલ વેલ્યુઝ એન્ડ્સ વેન ધે આર અચીવડ, વેર એઝ ઇન્સ્ટ્રુમેન્ટલ વેલ્યુઝ આર ઇનવર્ડ ઇન્ટરવેન્ડેડ ઇન ધ માઇન્ડ ઓફ ધ પર્સીવર. તો જે ટર્મિનલ વેલ્યુઝ છે ને, બરાબર છે, એ આપણે અચીવ કરીએ છીએ, બરાબર, આપણા એફર્ટ્સથી. જ્યારે જે ઇન્સ્ટ્રુમેન્ટલ વેલ્યુ છે ને, બરાબર છે, એ આપણા માઇન્ડની અંદરથી બહાર આવે છે, બરાબર. તો આગળના જે પોઈન્ટ છે આપણે આવતા લેક્ચરમાં જોઈશું.